નમસ્કાર દર્શક મિત્રોને ડૉક્ટર ધવલ પટેલના ભાવભર્યા નમસ્કાર હું ડૉક્ટર ધવલ પટેલ મગજ અને કરોડરજ્જુના નિષ્ણાંત હું આજે તમને હેડ ઇન્જુરી વિશે જ્ઞાન આપવા માટે આવ્યો છું હેડ ઇન્જુરી પછી દર્દીને ઘણી તકલીફ થતી હોય છે અને એમને ઘણી તકલીફ અનુભવાતી હોય છે જેમ કે દર્દીને લકો મારી જવો બ્રેન ડેડ થઈ જવું લાંબા ટાઈમ સુધી કોમામાં જતું રહેવું આથી શારીરિક અથવા આર્થિક રીતે દર્દી તથા તેમના પરિવારોને ઘણી તકલીફ ભોગવવી પડી છે જેના નિરાકરણ રૂપે હું તમને આજે માહિતી આપવા માગું છું મગજમાં આશરે વાર્ષિક રૂપે દસ લાખથી વધુ દર્દીઓ ભારતમાં મૃત્યુ પામતા હોય છે અને દર એક લાખ દર્દીએ ચારસો દર્દીઓને મગજમાં ઈજા થતી હોય છે જેમાં મહત્વની રીતે મહત્વ વાહન અકસ્માત એ મુખ્ય કારણોમાં માનવામાં આવે છે ઝડપની મજા મોતની સજા દુર્ઘટના સે દેરભલી સ્લો ડ્રાઈવ સેફ ડ્રાઈવ જેવા સૂચનો આપણે વાહન ચલાવતી વખતે વાંચીએ છીએ અને તેની આપણે અવગણના કરીએ છીએ જેના કારણરૂપે ગંભીર અકસ્માત સર્જાય છે અને આ બધા દર્દી યંગ તથા ડાયનેમિક હોય છે દસ ટકા દર્દીઓનું ઘટના સ્થળે જ મોત થતું હોય છે આથી આપણે વાહન ચલાવવા બાબતે જાગૃતતા હોવી ખૂબ જ જરૂરી છે બીજા મુખ્ય કારણમાં મારામારી થવી ઊંચાઈથી પડી જવું કે નાના બાળકને પણ રમતાં રમતાં મળી જવું માથામાં વાગવું એ બધા મુખ્ય કારણો ગણાય છે હવે હેડ ઇન્જુરી જેમ કે માથામાં થતી ઈજાના મુખ્ય બે કારણો છે જેમ કે માઇનર ઈજા અને મેજર ઈજા માઇનર ઈજા થવી એમાં એવું હોય છે કે માથામાં ઉપર ચામડીમાંથી બ્લીડિંગ થવું ખાલી માથું ભટકાણવું થોડા ચક્કર આવવા દર્દી હોશમાં રહેવો એ મુખ્ય કારણ છે અને મેજર ઈજામાં દર્દી મેજોરિટી ટાઈમ બેહોશ થઈ જાય છે કોમામાં જતો રહે છે પેરાલાઇસિસ થઈ જવું એ મેજર ઈજામાં માનવામાં આવે છે અન્ય ભાગરૂપે મગજના ઈજાના મુખ્ય ટાઈપ હોય છે એના માટે પણ હું તમને મગજની રચના વિશે થોડી જાણકારી આપવા માગું છું આ એક ખોપડી છે ખોપડીમાં એના મગજના લેયરો અલગ અલગ હોય છે સામાન્ય રીતે ખોપડીની ઉપર આ ચામડી હોવી ચામડીની બાદ આ ખોપડી હોવી ખોપડી પછી આ મગજનું એક આવરણ આવે છે જે મગજને પ્રોટેક્શન કરતું હોય છે મગજના આવરણની નીચે ખોપડી આવતી હોય છે હવે જ્યારે મેં માઇનર ઈજા પહોંચે છે ત્યારે ખોપરીની બહારના ભાગમાં ચામડીમાંથી જ લોહી નીકળવું એવું થતું હોય છે અથવા માથામાં થોડું હલનચલન થઈ જવું એવું હોય છે એને કંકસન ઇન્જુરી કહેવાય છે જેનામાં દર્દી બેભાન થતો હોતો નથી પણ દર્દીને માત્ર ચક્કરને બધું આવે છે પણ એ કારણમાં પણ આપણે એકવાર સીટી સ્કેન કરાવીને કન્ફર્મ કરી લેવું જરૂરી હોય છે બીજા ટાઈપમાં આવે છે કે ખોપરી ખોપરીવાળા ભાગમાં ઈજા થવી ખોપડીમાં ઈજા થવી એ પણ બે ટાઈપનો હોય છે ખોપડીમાં ઉપરનાવાળા ભાગમાં ઈજા થવી કે ખોપડીના નીચેનાવાળા ભાગમાં ઈજા થવી ખોપડીના ઉપરનાવાળા ભાગમાં જ્યારે દબાણ ઉપ થઈ જાય છે એને ડિપ્રેસ ફ્રેક્ચર કહેવામાં આવે છે એવા સંજોગોમાં દર્દીને મગજમાં ઇન્ફેક્શન ના થાય કે લાંબા ટાઈમ સુધી ખેંચ ના પહોંચે એટલા માટે એ ડિપ્રેશનને આપણે ઊંચું કરવું પડે એ રીતની સર્જરી કરવાની જરૂર પડતી હોય છે બીજી ઈજામાં મગજના આવરણની બહાર અને ખોપડીના વચ્ચે હેમરેજ થાય છે એને એક્સ્ટ્રા ડ્યુરેથીમેટોમાં કહેવામાં આવે છે બીજું મગજના આવરણ અને ખોપડી એ બે વચ્ચે જે ઈજા પહોંચે એને સબ ડ્યુરેથિમેટોમાં કહેવામાં આવતો હોય છે એવા સંજોગોમાં પણ આપણે નજીકના ઇમરજન્સી કેસીસમાં ન્યુરોસર્જનનું કન્સલ્ટેશન કરવું જરૂરી હોય છે કારણ કે એવા સંજોગોમાં જો ટાઈમસર ઓપરેશન કરવામાં આવે તો દર્દીનો જીવ બચી શકે દર્દી બ્રેઇન ડેડ થતો બચી પણ શકે ત્રીજો જે મુખ્ય કારણ છે કે મગજમાં અંદરના ભાગમાં ઈજા થવી એને ઇન્ટ્રાસર્બરલ હેમરેજ કહેવામાં આવે છે એવા કેસીસમાં દર્દીને અપંગ લાંબા ટાઈમ સુધી રહેવાની ઘણી શક્યતા હોતી હોય છે પણ એનું પણ જો ટાઈમસર ઓપરેશન કરવામાં આવે તો દર્દીનો જીવ બચતો હોય છે પછી ઓન ભાગમાં વ્યવસ્થિત કસરત કરવામાં આવે ફિઝિયોથેરાપી કરવામાં આવે તો એ ભાગમાં પણ રિકવરી થતી હોય છે પાંચમો મેઇન ટાઈપ છે એને ડિફ્યુઝ એક્ઝોનલ ઇન્જરી કહેવામાં આવે છે એ ટાઈમમાં શું થાય છે કે આખી ખોપરી હલી જાય છે અને એને લઈને મગજના જ્ઞાનતંતુઓ ઉપરથી લઈને નીચેના ભાગમાં જ્ઞાનતંતુનું ડેમેજ થતું હોય છે એને ડિફ્યુઝ એક્ઝોનલ ઇન્જુરી કહેવામાં આવે છે એવા કેસીસમાં સીટી સ્કેન તો નોર્મલ હોય છે પણ એમઆરઆઈ આપણે કરવામાં આવે ત્યારે જ્ઞાનતંતુઓનું ડેમેજ સુધીનું આપણને આઈડિયા આવતો હોય છે એવા દર્દીને રિકવરી આવતા ઘણો લાંબો ટાઈમ થતો હોય છે પણ એ દર્દીને પણ જો સમયસર સારવાર આપવામાં આવે તો હાઇપોક્સિક બ્રેઇન ઇન્જુરી મીન્સ કે મગજમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ના પહોંચે એને લઈને જે થતી ઈજા હોય એને પણ આપણે રોકાણરૂપ કરી શકીએ છીએ પ્રાથમિક સારવાર મુદ્દે જ્યારે પણ આપણે હેડ ઇન્જુરી થાય તો એના માટે મેં તમને આગળ જણાવ્યું રીતે માઇનર ઇન્જુરી થાય તો એમાં દર્દીએ પોતે નજીકની હોસ્પિટલમાં જઈ ન્યુરોસર્જનને કન્સલ્ટ કરવું અને જો જરૂર લાગે તો સીટી સ્કેન કરાવી લેવું એનાથી આપણને એકવાર મગજમાંથી ભય નીકળી જાય કે મગજમાં હેમરેજ જેવી વસ્તુ છે કે નહીં જો નોર્મલ હોય તો મેડિકેશન અથવા તો ટ્વેન્ટી ફોર આર્સ માટે એડમિશન થઈ અને દર્દીને રજા આપી દેવામાં આવતી હોય છે પણ જો મેજર કેસમાં જ્યારે ઇન્જુરી થાય જ્યારે માથામાં ગંભીર ઈજા પહોંચે અને જો ઘટના સ્થળે આપણે ઊભા હોઈએ તો ત્યારે એકસો આઠની એક અદ્ભુત સારવાર ગુજરાત સરકારે આપણે રજૂ કરેલી છે એને તરત કોલ કરવો જેનાથી એકસો આઠમાં ટ્રેન દર્દી સ્ટાફ હોય અને ટ્રેન નર્સિસ હોય ડૉક્ટરોની પણ ઘણીવાર સુવિધા હોય તો એ ઘટના સ્થળે સમયસર પહોંચી જાય છે અને ક્યારેક જ્યારે દર્દીનું હૃદય બંધ પડી ગયું હોય ત્યારે પમ્પિંગ કરવામાં આવે શ્વાસ બંધ પડી ગયો તો આર્ટિફિશિયલ શ્વાસ દ્વારા સારવાર કરવામાં આવે જ્યારે બીપી લો થઈ ગયો હોય ત્યારે એના પર્ટિક્યુલર બોટલ્સ ચઢાવવામાં આવે અને એ લોકોને પણ માર્ગદર્શન હેઠળ ઘર નજીકની ટ્રોમા સેન્ટર કે જ્યાં મેજર હોસ્પિટલમાં ન્યુરોસર્જન અવેલેબલ હોય એમને કન્સલ્ટ કરવું જરૂરી હોય છે જ્યારે આ ટાઈપની ઈજા પહોંચે છે આપણે ત્યારે સૌથી પહેલાં આપણે ઈજા તો પહોંચે પણ એના પ્રિવેન્શન પોઈન્ટ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ જેમ કે ઓવર સ્પીડથી વાહન ના ચલાવવું જોઈએ સીટ બેલ્ટ પહેરી રાખવો જોઈએ હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ અને જ્યારે બને ત્યારે જેમ કે સ્પોર્ટ્સમેન હોય કે કોઈ જીમમાં ટ્રેનર હોય એ બધાએ પણ એમની પોતાની કાળજી રાખવી જોઈએ કે માથામાં ઈજા કે મણકામાં ઈજા ના થાય એના ભાગરૂપે રાખવું જોઈએ એટલે મારું કહેવાનો મુદ્દો એ છે કે આપણે જ્યારે પણ માથામાં ઈજા થાય ત્યારે નજીકના હોસ્પિટલમાં ન્યુરોસર્જનને કન્સલ્ટ જરૂરથી કરવું જેથી લાંબા ટાઈમ સુધી અપંગમાં રહી જવા કે બ્રેન ડેડ થઈ જવું કે કોઈ કામ અંગ કામ કરતું બંધ પડી જવું એ બધી વસ્તુથી આપણે અવોઇડ કરી શકીએ છીએ આથી હું ડૉક્ટર ધવલ પટેલ ન્યુરોસર્જન મજુરા ગેટ સુરત ન્યુરો ક્લિનિક પર્વતપાટિયા યુનિટી હોસ્પિટલ તથા અડાજન યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ તરફથી તમને એક સંદેશો આપવા માંગુ છું કે જ્યારે પણ માથામાં ઈજા પહોંચે ત્યારે નજીકની હોસ્પિટલમાં જઈ ન્યુરોસર્જનના માર્ગદર્શન હેઠળ અચૂક